सदानन्दम्बो दिः स्मितरुचिरपुर्णेन्दुवदन प्रफुल्लाम्बो जन्मच्छदसदृशोभायुगल कृपापारवार सुखदो महाश्रेयो मूर्ति जयति स हि नारयनमुनि वर्निवेशरमणियदर्शनम् मन्दहासरुचिरात् पूजितं सुरनरोतमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणि श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ઓમ શ્રી પૂર્ણપુરુષોત્તમાય નમો નમ બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની શ્રી હરિકૃષ્ણ મહારાજની શ્રી ગણશ્યા મહારાજની જય સર્વેવાલા ભક્તોને હિતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ વાલા વક્તો ઘ અંત્ય પ્રપ્રકરણનું પાંત્રીસમું વચનામૃત ભગવાન પ્રકૃતિ મરોડિયાનું અને ભગવાનના ભક્તનો દ્રોહ કરવાથી ભગવાનનો દ્રોહ થાય એ વિષય ઉપર આ વચનામૃત ચાલી રહ્યું છે સુકાનંદ સ્વામીના પ્રશ્નમાં મહારાજ જવાબ આપે છે કે સ્વામીજીની પ્રકૃતિ મરોડવામાં આવે અને જ્યારે જેને મૂંઝવણ ન થાય એને દ્રઢ આશ્રય ભગવાનનો અને ભગવાનના ભક્તનો કહેવાય પ્રકૃતિ મરોડે અને મૂંઝાય તો પણ મહારાજ કેનો દોષ નથી પણ જે પોતે પોતાના દોષને ગ્રહણ કરે પણ સંતનો દોષ ક્યારેય પણ ન લે એવો જે છે એ મહારાજ કે યોગ્ય છે એવી મૂંઝવણ યોગ્ય છે ત્યારબાદ મહારાજને સુખમુનિ કહે છે કદાચ કોઈને ટોક્યો ન હોય રોક્યો ન હોય તો એને કેમ ખબર પડે તો મહારાજ કે પોતાના હૃદય બાજુ જોવે અને એને જે જે વિષયનો ઘાટ હોય એને જે જે વિષયની આસક્તિ હોય ત્યારે વિચારે કે ભગવાન અને સંત મને જ્યારે આ વિષય વિશે ટોકશે આમાંથી પાછો વાળશે ત્યારે જરૂર હું વિમુક્ત થઈશ ત્યારબાદ મહારાજ સ્વયં વાત કરે છે ભગવાનના ભક્તનો ભગવાનના સાધુનો દ્રોહ કરવો એનું શાસ્ત્રમાં બહુ મોટું પાપ કહ્યું છે એની પાછળનું કારણ એ છે કે એવા સાધુના હૃદયમાં સાક્ષાત ભગવાન વિરાજમાન હોય જ્યારે એવા સાધુનો દ્રોહ કરે છે ત્યારે એના હૃદયને વિશે રહેલા ભગવાન દુખાય છે ભગવાન દુખાય છે એને કારણે જીવનું ભૂંડું થાય છે તો મહારાજે સ્વયં પાછી એમ વાત કરી કે કદાચ કોઈ વ્યક્તિ ડાયરેક ભગવાનનો દ્રોહ કરે ભગવાનનો વિરોધ કરે ભગવાનથી ઓપોઝિટ સાઈડ જાય પણ જો કૌ શિશુપાળને પોતાના જેવા હતા પણ એને ભગવાનનું દૈત્ય ભાવે વેર ભાવે ભજન કર્યું તોય પણ ભગવાને એનું કલ્યાણ કર્યું તો એમાં તાત્પર્ય મહારાજ એમ કે છે એટલું જ સમજવું કે ત્યાં ભગવાનની દયા બતાવેલી છે દયાળુ મહારાજનો સહજ સ્વભાવ છે ભગવાનની દયાનું અધિકપણું જણાવેલું છે જે આપણે આગળ જોયું એટલે મહારાજ કે છે શાસ્ત્રમાં આવી રીતે દૈત્યોના કલ્યાણ જે ભગવાને કર્યા છે આવી વાત આવે આસુરી સંપત્તા વાળાના શ્રીજી મહારાજે કે પૂર્વે અવતારોએ કલ્યાણ કર્યા હોય આવી વાત આવે એ વાતને વાંચીને અથવા સમજીને મુમુક્ષુ ક્યારેય પણ ભગવાનને દૈત્ય ભાવે એટલે કે વેર ભાવે દૈત્યના પક્ષે રહીને વેર ભાવે ભજવા માટેનો પ્રયત્ન ન કરે ત્યાં ભગવાનની કેવળ અતિશય દયાનું જ પ્રધાનપણું મુમુક્ષુએ સમજવાનું છે આગળ સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે અને જેમ ભગવાનનું ગમતું હોય તે પ્રમાણે જ વર્તવું અને ભક્તિ કરવી અને ભગવાન અને ભગવાનના ભક્તને રાજી કરવા એવી ભગવાનના ભક્તનો પક્ષ છે એવો ભગવાનને ભગવાનના ભક્તનો પક્ષ છે શ્રીજી મહારાજ એમ કહે છે જેમ મહારાજે સ્વયં ઉપાડેલી આ વાતમાં એક વાત મહારાજ એમ કહે છે સાધુનો દ્રોહ ન કરવો કારણ કે એના હૃદયમાં ભગવાન સાક્ષાત બિરાજમાન છે એ દુખાય એ બહુ મોટું પાપ છે બીજી વાત મહારાજે એમ કરી કે ભગવાને દૈત્યોનું કલ્યાણ કર્યું એ જોઈને ભગવાન દૈત્યનો પક્ષ લઈને વેર ભાવે ભગવાનને ન ભજવા પણ ભગવાનનો દયાળુ સ્વભાવ છે એને એના દ્વારા જાણવો અને એક નિશ્ચય રાખવો કે એવા દૈત્યનું પણ જો ભગવાન કલ્યાણ કરતા હોય તો હું તો રાતને દિવસે ભગવાનનું ભજન કરું છું તો મારું કલ્યાણ કેમ નહીં કરે જરૂર કરશે અને ત્રીજી વાત મહારાજ એમ કે છે ભગવાનનું જેમ ગમતું હોય એ પ્રમાણે જ વર્તવું મુમુક્ષુ માત્ર આ વાતને દ્રઢ કરવા જેવી છે ભગવાનને શું ગમે છે મને શું ગમે છે એના કરતાં મહારાજને શું ગમે છે આવું પૂછીને વર્તવાવાળો મુમુક્ષુ એ મોક્ષના માર્ગે ક્યારેય પાછો પડતો નથી તમારે ખાવું છે પણ ભગવાનને કેવું ગમે છે જે ખાવાનું હોય એવું વિચારો તમારે જોવું છે પણ ભગવાનને કેવું જોવાનું ગમે છે એવું વિચારો તમારે સાંભળવું છે પણ ભગવાનને કેવું સાંભળવાનું ગમે છે એવું વિચારો મારા મહારાજને જે ગમે એ જ મને ગમે મને મળેલા મોટા પુરુષને જે ગમે એ જ મને ગમે મારા સંતો ભક્તોને જે ગમે એ જ મને ગમે એમ જ્યારે આપણી રુચિ થાય ત્યારે આપણે ભગવાનના ભક્તના પક્ષે ભળ્યા કહેવાય ભગવાનનું જ ગમતું કરવું છે જન્મો જન્મથી આપણે મનનું ગમતું બહુ કર્યું છે જન્મો જન્મથી આપણે આપણું ધાર્યું જ કર્યું છે જન્મો જન્મથી આપણે આપણા ઇન્દ્રિયોને અંતકરણને વશ થઈને એ લોકોએ જેવું કીધું એવું જ કર્યું છે આ જન્મે આપણે ભગવાનને ગમે એવું કરવું છે આ વખતે આપણને ચાન્સ મળ્યો છે તક મળી છે ઓપોર્ચ્યુનિટી મળી છે આ વખતે આપણે મહારાજને ગમે એવું કરવું જ છે આપણને આપણા ગમવા પ્રમાણે કરીને શું મળ્યું આ જ દિવસ સુધી આપણે આપણું ગમતું કર્યું છે આપણને શું મળ્યું છે જન્મ અને મૃત્યુના ચક્કરો ઊંટ અને ખૂંટના અવતારો પશુ અને પક્ષીના શરીરોની અંદર વૃક્ષ વેલીના શરીરોની અંદર અત્યંત દુઃખ સિવાય આપણને શું મળ્યું આપણું ગમતું કરવાથી આપણને શું પ્રાપ્ત થયું નક્કી કરીએ હવે મારે મહારાજનું ગમતું કરવું છે ભાગ્યશાળી એ જ છે જે ભગવાનનું ગમતું કરી શકે ભાગ્યશાળી એ જ છે જે મોટા પુરુષોનું ગમતું હોય એવું કરી શકે અભાગ્યો એ છે કે જેને ભગવાન મળ્યા જેને ભગવાન ઓળખાયા જેને શ્રીજી મહારાજ ઓળખાયા કે આ સર્વોપરી સર્વ અવતારના અવતારી છે અને એવા મહારાજ મળવા છતાંય પણ જેનું ગમતું ન કરી શકે અભાગ્યો છે જેને મોટા પુરુષો ઓળખાયા કે આ મહાપુરુષો ભગવાનના મોકલેલા ભગવાનના સંકલ્પથી આ પૃથ્વી પર છે એવાનું ગમતું ન કરી શકે અભાગ્યો છે સુખદેવજી મહારાજ પરીક્ષિતને કહે છે લોકો એમ યાદવો નિતરામ આપી આ લોક તો દુર્ભાગી જ છે કે જેને ભગવાનને નથી જાણ્યા પણ યાદવો તો યાદવો તો સદંતર દુર્ભાગી છે કે જે ભગવાનના દીકરા હોવા છતાંય ભગવાનના ગમતા પ્રમાણે નથી રહી શક્યા યાદ રાખો ભક્તો દુનિયા તો અભાગી છે જેને મહારાજ નથી મળ્યા જેને મહારાજની ઓળખાણ નથી થઈ એ દુનિયા તો અભાગી છે જેને ગુરુજી જેવા મોટા પુરુષની ઓળખાણ નથી થઈ અથવા તો એને કોઈ મહાપુરુષોની છત્ર છાયા નથી મળી એ તમામ અભાગ્યા છે આપણે સુભાગી છીએ કે આપણને મહારાજ અને મોટા પુરુષનું છત્ર મળ્યું છે પણ જો આમાં રહીને આપણે એનું ગમતું ન કરી શક્યા તો દુનિયા જેટલી અભાગી છે એનાથી કરોડો ગણા અભાગ્યા આપણે છીએ આવા સમુદાયમાં રહીને જે મહારાજનું ગમતું ન કરી શકે મહારાજ કે ભગવાનનું ગમતું જ કરવું છે આહા મહારાજના કેટલાક શબ્દો મહારાજના કેટલાક શબ્દો એવા હૃદય સ્પર્શી હોય છે અંત્યનું તેરવું વચનામૃત આમાં મહારાજ કે ભગવાનના ભગવાનનું ગમતું જ કરવું છે અંત્યનું તેરવું વચનામૃત અને આપણે જ્યારે તન મન અને ધન ભગવાનને અર્પણ કર્યું ત્યારે હવે ભગવાનની ઈચ્છા તે જ આપણું પ્રારબ્ધ અને આપણે તો પોતાના દેહને ભગવાનના ગમતામાં વર્તાવો છે તે જેમ એ ભગવાનનું ગમતું હોય તેમ જ આપણને ગમે છે પણ ભગવાનના ગમતા થકી પોતાનું ગમતું લેસ માત્ર પણ નોખું રાખવું નથી લો ભગવાનના ગમતા થકી પોતાનું ગમતું લેસ માત્ર નોખું રાખવું નથી મહારાજનું જે ગમે એ જ આપણને ગમે કોઈ ગુલામને પૂછવામાં આવ્યું તને શું ભાવે એને કીધું માલિક જે આપે એ ભાવે તને ક્યાં રહેવું ગમે મારો માલિક મને જ્યાં રાખે ત્યાં રહેવું ગમે તમને શું બોલવું ગમે મારા માલિકની જે ઈચ્છા હોય એ જ બોલવું ગમે ભાઈ તું શા માટે છો મારા માલિકની ઈચ્છામાં વર્તવા માટે છું ભગવાનનું ગમતું કરવું વાલા ભક્તો આપણા જીવનને મોડ આપીએ આપણે બહુ ફૂલ સ્પીડમાં બહુ આગળ નીકળી ગયા છે બહુ ચાલી ગયા છે બહુ ચાલી ગયા છે કઈક દિશાઓ ખોટી પકડાઈ ગઈ છે કંઈક દિશાઓ ખોટી પકડાઈ ગઈ છે કોઈ ફોર્સ ખોટા પકડાઈ ગયા છે ભગવાનનું ગમતું આપણે કરવા માટે ધીરે 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 આપણી પકડાઈ ગયેલી સ્પીડ એ સ્પીડને મોડ આપવાનો છે મોડ આપવાનો છે આપણે કરીએ છીએ ઘણું બધું સત્સંગમાં પણ કરતા હોઈએ પણ ભગવાનનું ગમતું કેટલું છે એમાં ભગવાનને શું ગમે છે ભગવાનને શું ગમે છે આપણે જે જગત તરફની આપણી વૃત્તિઓ એ જે જગત તરફ જાય છે એમાંથી ભગવાનને શું નથી ગમતું એનું લિસ્ટ કાઢીએ મારા દ્વારા મહારાજને ન ગમે એવું ચોવીસ કલાકમાં શું શું પૂર્વે થઈ ગયું છે જે હજુ સુધર્યું નથી અને અત્યારે વર્તમાન કાળે કઈ વસ્તુઓ એવી છે કે જે ભગવાનના ગમતા બહાર જવા થઈ રહી છે એને ઓળખીએ અને ટાળીએ તક છે આપણી પાસે તક બીજું જે પ્રમાણે ભગવાનનું ગમતું હોય એ જ પ્રમાણે કરવું છે કેતા કદાચ ભગવાનને આપણી પાસે આપણી પાસે આપણે માળા કરવી છે ને ભગવાનને માળા નથી કરાવી આપણને પથરા ઉપાડાવવા છે તો આપણે પથ્થર ઉપાડવા છે ભગવાનનું ગમતું કરવું છે ભગવાનને શું ગમે છે કેમ ખબર પડશે એક ભગવાનને શું ગમે છે એ જાણવા માટે શિક્ષાપત્રી શિક્ષા પત્રીમાં શ્રીજી મહારાજે કીધું મારો આશ્રિત આમ જ વર્તે એ જે મહારાજની આજ્ઞાઓ છે એ ભગવાનનું ગમતું છે વચનામૃતમાં શ્રીજી મહારાજે ગ્રહસ્થ ભક્તો માટે તમારા માટે અને ત્યાગી માટે અમારા માટે જે કીધું એ મહારાજનું ગમતું છે ધર્મામૃત જે સંતો માટે મહારાજે લખ્યું એ મહારાજનું ગમતું અમારા માટે છે બીજું એ સિવાય પણ ભગવાનના મોટા મોટા સદગુરુઓની જે વાતો છે એ ભગવાનનું ગમતું છે આદેશો છે ભગવાનનું ગમતું છે અને વર્તમાન કાળે મોટા મોટા સત્પુરુષોના જે આદેશો છે મોટા પુરુષ જે આપણને કહે છે ગુરુજી જેવા મોટા પુરુષ જે આપણને આજ્ઞા કરે છે એ ભગવાનનું ગમતું છે એ ચાહે પછી રજોગુણને તમો ગુણાત્મક છોડો રજોગુણને તમો ગુણાત્મક પ્રવૃત્તિને છોડવાની આજ્ઞા હોય કે સત્વગુણાત્મક પ્રવૃત્તિને છોડવાની આજ્ઞા હોય એ જ ભગવાનનું ગમતું છે મોટા પુરુષ બોલે છે એ જ ભગવાનનું ગમતું છે આવો જો નિર્ધાર થાશે અને ભગવાનનું જ ગમતું રાખવા માટે મહેનત થશે મહારાજ બહુ રાજી થશે બહુ રાજી થશે જાઝું કરવાની જરૂર નથી પણ ભગવાનને શું ગમે છે એ કરવાની જરૂર છે બીજું કે આના માટે ભગવાનને જે ગમતું હોય એ આના માટે ગમતું જો એવું ન હોય એક પાસે મહારાજને બીજું કરાવવું હોય તો બીજા પાસે બીજું કરાવવું હોય સ્વામીએ મરેલાને જીવતા કરે તો કદાચ શ્રીજી મહારાજને મંજૂર હોય એમની પાસે મરેલાને જીવતા કરાવવા હોય એમાં ભગવાનનું ગમતું હોય અને વ્યાપકાનંદ સ્વામી હમીર ખાચનની ગોળી જીવતી કરે એ મહારાજને મંજૂર ના હોય ગોપાળન સ્વામી પાસે મરેલાને જીવતા કરવા મળદાને બેઠા કરવા એ શ્રીજી મહારાજને મંજૂર હોય તો ગોપાળન સ્વામી આ પૃથ્વી પર અબજો મરેલાને જીવતા કરે અરે કબરોમાં હોઈ ગયેલાને જીવતા કરે અને વ્યાપકાનંદ સ્વામી પાસે શ્રીજી મહારાજને જો ઈચ્છા ન હોય તો વ્યાપકાનંદ સ્વામી એક મરી ગયેલા મચ્છરિયાને પણ જીવતું ન કરે મહત્વનું એ નથી કે ગોપાળન સ્વામીએ જીવતા કર્યા એટલે વ્યાપકાનંદ સ્વામી જીવતા કરે તો જ મહારાજ રાજી અને વ્યાપકાનંદ સ્વામીએ કોઈને જીવતા ન કર્યા એટલે ગોપાળન સ્વામી ન કરે તો જ રાજી કોના માટે ભગવાનને શું ગમે છે શું ગમે છે એ મહારાજને અને આત્માને જોવાનું છે આજે માન મારા માટે જે મહારાજને ગમતું હોય એવું તમારા માટે ન પણ હોય તમારા માટે જે મહારાજને ગમતું હોય એ મારા માટે ન પણ હોય ગુરુજીને જે મારા માટે ગમતું હોય એ તમારા માટે ન પણ હોય તમારા માટે જે ગમતું હોય એ મારા માટે ન પણ હોય ગમવાની અંદર ક્યારેય પણ કોઈની કોપી કરાતી નથી એટલી વસ્તુ નક્કી છે આજ્ઞાઓ ત્યાગીની આજ્ઞાઓને ગ્રહસ્થની આજ્ઞાઓ એ બધા માટે સેમ છે એ ભગવાનનું ગમતું જ છે એ બધા માટે સમાન છે પરંતુ એ સિવાયના કેટલાક આપણી ક્રિયાઓ એ સિવાયની કેટલુંક આપણું જીવન એ મહારાજને જે પ્રમાણે ગમતું હોય મોટાને જે પ્રમાણે ગમતું હોય પર્સનલ આપણને કીધું હોય એવું ગમતામાં રહેવા માટે મહેનત કરવી એ ભક્તનો પક્ષ છે જે ભગવાનના ગમતામાં રહે છે ભગવાનને ગમી જાય છે જે ભગવાનની મરજીમાં રહે છે ભગવાન એની ઉપર વારી જાય છે મહારાજના ગમતામાં રહ્યો એટલે મહારાજ એને વશ થઈ જાય છે નહીં તો થાય કે કેવું ઓલા સાધુ ધ્યાન કરે સદગુરુ મુક્તાનંદ સ્વામીને જાતે કપડાં ધોવા પડે અને શ્રીજી મહારાજ જાય અરે સ્વામી જાતે ધોત્યું ધોવો છો શા માટે કોઈ સેવક નથી રાખતા આટલી ઉંમરે સ્વામી કે મહારાજ સેવક તો છે પણ મહારાજ અત્યારે ધ્યાન કરે છે અને ધ્યાનનું અંગ છે ને મહારાજ મહારાજ કે પણ સ્વામી તમારા જેવા સાધુની સેવા કરે તો એ ધ્યાન કરતાં એ અધિક છે તમારી ઉંમર છે તમે બીમાર છો ભલે મહારાજ નાનો સાધુ છે ધ્યાન કરે છે તમને રાજી કરવા માટે તો મહારાજ ભલે ને કરે ધોત્યું તો હું જાતે ધોઈ લો અને ત્યારે ત્યારે શ્રીજી મહારાજ એ સાધુ પાસે જઈને કહે છે હે સાધુરામ હે સાધુરામ હે સાધુરામ પણ સાધુરામ હલે જ નહીં હલે જ નહીં વધારે ટાઈટ થઈ ધ્યાનમાં મહારાજે હલાવીને જગાડ્યા અરે સાધુ શું કરો છો મહારાજ તમારું ધ્યાન કરું છું તમારી મૂર્તિને ધારું છું શા માટે તમને રાજી કરવા માટે અમે બહુ રાજી થયા અમે બહુ રાજી થયા તમે ધ્યાન કર્યું અમે બહુ રાજી થયા પણ તમે આવ્યા ધ્યાનને પડતું મૂકો સદગુરુ આ મુક્તાનંદ સ્વામીની સેવા કરો એના ધોતિયા ધો એને ટાઈમે જમાડો એને જેવું અનુકૂળ હોય રૂચે એવું હોય એવું કરી આપો સ્વામીની ચરમચંપી કરો સ્વામીને માથું દુઃખે તો ડબાવી દો સ્વામીની ઉંમર થઈ છે બોલો કે મહારાજ એ બધું હું કરવા બેસું તો તમારું ધ્યાન મારે ક્યારે થાય ત્યારે શ્રીજી મહારાજ કે સાધુ ધ્યાનથી હું રાજી નહીં થવું આ કરીશ તો રાજી થઈશ ત્યારે એ કે મહારાજ મારે તો તમારું ધ્યાન કરીને તમને રાજી કરવા છે લો આ સત્વ ગુણાત્મક પકડ ભગવાન કુરાજી થયા છે રાજી નથી થયા એનું ધ્યાન કરવા છતાં પણ શ્રીજી મહારાજ એ આંખ બંધ કરીને ખાધા પીધા વિના પલાઠી વાળીને બેઠા રહેવા વાળો સાચો ત્યાગી સ્ત્રીધનનો પાકો ત્યાગી સાધુ એના હૃદયમાંથી શ્રીજી મહારાજ ખસી ગયા એને આંખો બંધ કરી તોય મહારાજના દેખાયા જગતના ઘાટ થવા લાગ્યા જો સત્વગુણાત્મક ક્રિયા સારી હોય તો પણ ભગવાનના ગમતા બારની હોય તો એને છોડવી જોઈએ તો વાલા ભક્તો આપણને શ્રીજી મહારાજને ન ગમેવા ભૂંડા સ્વભાવ રજોગુણ ને તમોગુણના કેટલા છે કેટલા છે એની સામે આપણે લડીએ છીએ હું કહું વાંધો નહીં આપણી અંદર એ સ્વભાવ છે એ સ્વભાવ છે નથી ટળી ગયા પણ આપણે લડીએ છીએ ખરા એની જોડે કે આપણને હેબિટ પડી ગઈ છે એ સ્વભાવમાં ભળવાની હેબિટ તો નથી પડી ગઈ ને કથાએ સાંભળી લઈએ છે વચનામૃતય વાંચી લઈએ છીએ અને આપણી જે ખરાબ હેબિટો જે ભગવાનને નથી ગમતું એની ભેગા પણ ભળી જઈએ છે અને વયા જ કરીએ છીએ દી પશ્ચાતાપ થતો નથી કોઈ દી રોવું આવતું નથી કોઈ દી ભગવાનને પ્રાર્થના થતી નથી એવું તો નથી થતું ને એનો વિચાર કરવો જોઈએ મારી અંદર એવું એ એવી મને એવી ઈચ્છા જાગી કે આ મારા મહારાજને નથી ગમતો આ સ્વભાવ મારે ટાળી નાખવો છે આવું થયું અને એ ટાળવા માટેનો આપણો પ્રયત્ન થયો છે થયો છે આપણને આંખ છેતરી જતી હોય તો એ આંખને આંખને કાંઈ દંડ આપણે ક્યારેય આપ્યો છે એની સામે આપણી લડાઈ ચાલુ છે કે ભગવાનને તો આવું જ જોવું ગમે છે અને મરથી આવું કેમ જોવાઈ જાય છે ભગવાનને તો આવું જ સાંભળવું ગમે છે મારાથી આવું કેમ સંભળાઈ જાય છે આવો પ્રશ્ન આપણને ક્યારેય પણ એકાંતમાં બેઠા તકા થયો છે થયો છે તો એના પછીનો પ્રયત્ન પણ એને ટાળવા માટે થયો છે એવું વારે વારે થાય છે તો ભગવાનના મોટા પુરુષ પાસે નિષ્કપટ થઈને કીધું છે કીધા પછી એને ઉપાયેલો એ એને બતાવેલો ઉપાય એ ઉપાય આપણે કર્યો છે બાકી આમને આમ ચાલ્યા જશું આમ વિચાર વિનાનો વ્યક્તિ આધ્યાત્મિક શિખર ઉપર પહોંચી નથી શકતો માઉન્ટ એવરેસ્ટ ઉપર જવા વાળા પાસે એક વિચાર હોય છે કે રસ્તા વચ્ચે ગમે એટલી અડચનો આવે પણ મારે ત્યાં પહોંચવું જ છે એના પાસે માઉન્ટ એવરેસ્ટના શિખર સુધી પહોંચવા માટેની પૂર્વ તૈયારી અને પૂર્વ હિંમત અને પૂર્વ સહન કરવાની તાકાત સાથે પૂર્વે ગયેલા અનુભવી પાસેથી તમામ વસ્તુની જાણકારી મેળવીને એવરેજ શિખર ઉપર જવા જાય છે અને એ શિખર ઉપર પહોંચે છે એમ આધ્યાત્મિકતાના શિખર ઉપર પહોંચવા માટે અનુભવી મહાપુરુષોના માર્ગદર્શનને આશીર્વાદ લઈ અને ખૂબ હિંમતવાળો રાતને દિવસ સજાગ વ્યક્તિ એના પથ ઉપર ચાલવા માટેનું ભાથું આ લઈને જે ચાલતો હોય છે એ ભગવાનનો ગમતો ને પ્યારો થતો હોય છે પ્યારા થઈ જઈએ મહારાજને પ્યારા થઈ જઈએ પાતળિયાને વાલા થઈ જઈએ વાલમને કામ થઈ જાય વાલા ભક્તો કામ થઈ જાય બહુ બીજાના ગમતા કર્યા હવે છોડો બીજાનું ગમતું કરવું જ છોડો હવે પુરુષોત્તમનું ગમતું જ કરો થોડા દિવસની જિંદગી થોડા વર્ષોનો ટાઈમ એમાં આપણે આવે મહારાજને જે નથી ગમતું એવું કાંઈ નથી કરવું નક્કી કરો મહારાજને ગમે એવું જ કરવું છે અને એને શું ગમે છે એ તમે તમારા મનથી નક્કી ન કરશો એ કોઈ મહાપુરુષોને પૂછો જેને પુરુષો પુરુષોત્તમનો સંબંધ ચોક્કસ છે ને સચોટ છે ને સન્મુખ પુરુષો તમને સન્મુખ જે અખંડ રહ્યા છે એવા પુરુષોને પૂછો કે મહારાજનું ગમતું શું છે તમારું ગમતું શું છે એનું ગમતું તમે કર્યું એટલે ભગવાનનું જ ગમતું કર્યું માટે ભગવાનનું ગમતું કરવા મહેનત કરીએ આપણા જીવને કેળવણી આપીએ રાત દિવસ દિવસે સૂત્ર લખીએ હે જીવડા તારે મહારાજને ગમે એવું થવું છે તારે મહારાજને ગમે એવું કરવાનું છે તારું ગમતું બહુ કર્યું તારું ગમતું તે જન્મો જન્મ કર્યું હવે તો હવે તો સુધર હવે તો મહારાજનું ગમતું કર આવા પોતાને પોતે ઉપદેશો લખી રાખવા જોઈએ હે આત્મા કેવી ભવાટીમાં ભટક્યો છે હજુ સુધી તારો અંત નથી આવ્યો આ જન્મે પુરુષોત્તમ નારાયણનો યોગ થયો સર્વોપરી મહારાજનો યોગ થયો સર્વોપરી તાને પાઈ ઘૂંટડે ઘૂંટડે પાઈ એવા મોટા પુરુષનો યોગ થયો આવા પવિત્ર સંતો ભક્તોનો યોગ થયો હે આત્મા હવે તો જાગ હવે તો પુરુષો તમનું ગમતું કર હવે તો તારા મનનું ધાર્યું છોડ હવે તો રજોગુણને તમો ગુણની અંદર આટલા વિષયો ભોગવ્યા તોય હજુ તૃપ્તિ નથી થઈ હવે તો પાછો વળ હવે તો પાછો વળ આવા ઉપદેશો પોતાની પૂજામાં લખી રાખવા જોઈએ એકાંતમાં બેસી બેસીને પોતાના આત્માને આવા ઉપદેશો આપ્યા કરવા જોઈએ આપ્યા કરવા જોઈએ અને ત્યારે ભગવાનનું ગમતું થશે અને વાલા ભક્તો ભગવાનની ગમતી તમામ ક્રિયાઓ આપણી થશે તેથી આપણે મહારાજને એમ નહીં કહેવું પડે કે મહારાજ તમે મારી પાસે આવો ભગવાન તમને મને છોડીને જઈ નહીં શકે આપણે સુઈ જઈશું ત્યાર પછી આપણો નાથ સુશે આપણે જાગીશું એ પહેલાં આપણા નાથ જાગી ગયા હશે આપણે જમશું ત્યાર પછી આપણા નાથ જમશે અને આપણે ચાલશું તો આપણી પાછળ પાછળ એ નાથ દોડતા આવશે આપણે કાંઈ આપણું રમકડું મહારાજને નથી બનાવવા આપણે એને રમકડું નથી બનાવવા આપણે કંઈ એને આપણા ગુલામ નથી બનાવવા આપણે તો ગુલામ થાવું છે પણ એની વાત્સલ્યતા છે એની દયાળુતા છે એની કૃપાળુતા છે કે જેનો ગુલામ થાય છે ભગવાનને જે ભજે છે ભગવાન એને ભજે છે જે ભગવાનનો ગુલામ થાય છે ભગવાન એના ગુલામ થાય છે જે ભગવાનના બંધનમાં રહે છે ભગવાન એના બંધનમાં રહે છે જે મહારાજના ગમતામાં રહે છે મહારાજ એના ગમતામાં રહે છે અને પછી જે જોડી જામે એ જુગલ જોડી જે જામે મહારાજને આપણી જે જુગલ જોડી જામે કે જોડી કેવી હશે કેવી હશે એક પડતો એની ખાલી વિચારો એક પડતો વિચારો કોઈ તમારો પરમ મિત્ર હોય કે જેની સાથે તમને બહુ મજા આવતી હોય બોલવાની ચાલવાની બેસવાની અને આવે તો તમે એકબીજાનો એકાબીજાનો હાથ ખેંચી શકો એકબીજાના ખભે હાથ મૂકી શકો અને તમે આમ ચાલી શકો ને મોજ મસ્તી કરી શકો ને હસી શકો એવો તમારો કોઈ મિત્ર હોય કે જેની સાથે તમે બહુ ખુલ્લા દિલે વાતો કરી શકો ને રમી શકો પુરુષોત્તમ નારાયણ સાથે એવી મિત્રતા થઈ જાય એક મિનિટનો વિચાર તો કરો કે શ્રીજી મહારાજ આપણી સાથે હાથ તાલી લેતા હોય શ્રીજી મહારાજ આપણા ખભે હાથ મૂકીને આલતા હોય શ્રીજી મહારાજને આપણે ફૂંદડીઓ ફરતા હોઈએ શ્રીજી મહારાજ અને આપણે ભેટતા હોઈએ શ્રીજી મહારાજને આપણે હામાહામી મશ્કરી કરતા હોઈએ એ પળ કેવી હોય એ ઘડીનો વિચાર કરો એ પુરુષો તમની સાથે રમવું છે આપણે એની સાથે રમવા માટે એને ગમે એવા થાવું પડશે એને ગમે એવા થવા માટે એનું ગમતું જ કરવું પડશે હે મહારાજ તમારું ગમતું જ કરાવો હે ગુરુજી તમારું ગમતું જ કરાવો મને તમારું ઇન્સ્ટ્રુમેન્ટ બનવા માટેનો બુદ્ધિયોગ આપો મને તમારી વસ્તુ બનવા માટેનો બુદ્ધિ યોગ આપો મેં મારી બુદ્ધિને બહુ વાપરી પણ એ બુદ્ધિએ મને બંધન સિવાય કાંઈ નથી આપ્યું હવે હું તમારા ગમતામાં રહેવા માગું છું થાક્યો છું તમારા ગમતામાં રહી અને મારે હવે મારી બુદ્ધિને વિરામ આપીને મુક્તિ પથનો પ્રારંભ કરવો છે આવું નક્કી કરીએ ભગવાનનું ગમતું કરવું છે બીજું મહારાજ કહે છે ભક્તિ કરવી ભગવાનના ગમતું હોય એ પ્રમાણે વર્તવું અને ભક્તિ કરવી અને ભગવાનને ભગવાનના ભક્તને રાજી કરવા આ પણ એક જબરું સૂત્ર છે ગમતું કરવું એ ગમતું કરવું એટલે શું ગમે એવું કરે એટલે રાજી થાય તમારું ગમતું કોઈ કરે એટલે તમે રાજી થાવ ભગવાનનું ગમતું કરવું અને મહારાજે ઉમેર્યું આગળ કીધું ભગવાનનું ગમતું હોય એ પ્રમાણે જ વર્તવું અને ભક્તિ કરવી પાછું મહારાજ કે ભગવાન અને ભગવાનના ભક્તને રાજી કરવા એટલે એકલું ભગવાનનું ગમતું નહીં ભગવાનના ભક્ત ભગવાનના મોટા પુરુષો જેમાં ભગવાન અખંડ વિરાજમાન છે એવા મોટા પુરુષો ભગવાનના ભગવદીય સંતો ભક્તો એનું ગમતું પણ કરવું રાજીપા સારું રાજીપા સારું તક મળે અત્યારે તક આવીશ એવું વિચારો નહીં આપણે કદાચ ભગવાનને રાજી કરવા છે મોટા પુરુષોને રાજી કરવા છે ભગવદીય સંતો ભક્તોને રાજી કરવા છે પણ આવો સમુદાય જ ના મળ્યો હોય ક્યાં રાજી કરો કોઈ ક્રિશ્ચનને ગેરજન્મ આવ્યો હોય તો આપણે ક્યારે આવા ભગવાનના આ આ મહારાજ આ મહારાજના મોટા પુરુષો આ ભગવાનના સંતો ભક્તોને કેદી રાજી કરી શકીએ તહક આવીશ એક વ્યક્તિ રોડ ઉપર કેલેન્ડરના પાના ભેગા કરે એટલે કોએ પૂછ્યું કે ભાઈ કેલેન્ડરના પેજ તું શા માટે ભેગા કરે છે ત્યારે ઓલા વ્યક્તિએ એમ કીધું કે આ કેલેન્ડરના પેજ છે પાછલા મહિનાઓ અને પાછલા વર્ષોના પેજ છે એટલે હું એને ભેગા કરું છું ભેગા કરીને દિવાલ ઉપર લગાવું અને મને એમ થાય છે કે જે મારો પાછલો સમય હું ચૂકી ગયો પાછલો સમય જે મારા હાથમાંથી જતો રહ્યો એને પાછો મેળવી અને પાછો આની અંદર એક એક દિવસ ટીક કરતો જાઓ કારણ કે પાછલા વર્ષોમાં જે કામ રહી ગયું છે એ શરૂ કરવા માટે આ પાછલા પેજ લઈ અને કામ શરૂ કરું ઓલો કે આ કેલેન્ડર તો રોડ ઉપર પડ્યું છે પણ તું મૂર્ખ લાગે છે પાછલા દિવસો ક્યારેય પાછા આવે પાછળ જે સમય જતો રહ્યો એ પાછો આવે ભાઈ હવે નવું કેલેન્ડર આજે લટકે છે ને એ તારીખોની અંદર તું સુધારવાનું શરૂ કર તારું એ શરૂ કર અત્યારે સમય છે આપણે ભગવાનનું ગમતું કરી શકીએ એવો સમય છે આપણી પાસે શરીર સાજું છે ભગવાનનું ગમતું કરી શકીએ એવું આપણું સ્વસ્થ શરીર છે ભગવાનનું ગમતું કરી શકીએ સમુદાય છે ભગવાનનું ગમતું કરવામાં મદદ કરે એવા સંતોને ભક્તો આપણી પાસે છે અને શા માટે આપણે આવી તક જવા દેવી શા માટે જવા દેવી ગ્રીસમાં એક સ્ટેચ્યુ છે સ્ટેચ્યુ છે સ્ટેચ્યુ ઓફ ઓપોર્ચ્યુનિટી એ સ્ટેચ્યુનું નામ એવું છે સ્ટેચ્યુ ઓફ ઓપોર્ચ્યુનિટી તકનું સ્ટેચ્યુ એ સ્ટેચ્યુને બે પાંખ છે આગળ આમ લાંબા લાંબા વાળ છે અને પાછળ ટાલ છે હમણાં એના આખ્યાનમાં આવ્યું હતું આગળ વાળ છે મોઢું ના દેખાય લાંબા વાળ છે પાછળ હાવ ટાલ છે અને બે પાંખો છે કેતા જ્યારે અવસર પ્રાપ્ત થયો હોય એ સમયે જે હાથમાં જાળી લે દેખાય નહીં અત્યારે વાલા ભક્તો તમે જોબ કરો છો તમે ધંધા કરો છો એના ડોલર આવે છે મહિને વીકે તમને તમને દેખાય દેખાય છે છે તમે તમે અમેરિકામાં આવ્યા છો સિટીઝન થઈ ગયા તમને દેખાય છે તમે અહીં મકાનો લઈ લીધા એ તમને દેખાય છે પરંતુ આ સત્સંગ મળ્યો દિવ્ય તેજોમય તણ પામે છે યક્ષર ધામના મુક્તોની સભા છે એ સભામાં જઈને અખંડ બેસવું છે એ કદાચ દેખાતું નથી ઢંકાયેલું છે મોઢું પણ પકડી લેને પકડી લે તો હાથમાં આવે નહીં તો એવું થાય કે આમ પાછળ ફરેને ઉડવાની તૈયારી પાંખો વાળી છે તક ઉડી જાય અને પછી પકડવા જાય તો ટાલ હોય હાથ ફેરવવાનો રે એમ વાળા ભક્તો આવો સમુદાય છે ને આવા સમુદાયમાં જો આપણે મહારાજનું ગમતું ભગવાનના ભક્તોનું ગમતું કરીને રાજી નહીં કર્યા હોય ને તો જ્યારે આપણો અંતકાળ આવશે આપણી પાસે થોડો સમય બાકી હશે ત્યારે આપણા હૃદયમાં એટલો પશ્ચાતાપ થશે એટલો પશ્ચાતાપ થશે ઓહો 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 જિંદગી મારી હાવ વ્યર્થ ગઈ હાવ મેં આંખ નાક કાન જીભને વશ થઈને ભગવાનને ના ગમી એવું જ કર્યું ભગવાનના મોટા પુરુષોને ના ગમે એવું જ કર્યું આવો સત્સંગ મને પ્રાપ્ત થયો હતો તો એ ભગવાનના સંતો ભક્તો હું દાસ ભાવે રહીને એને રાજી ના કરી શક્યો ઓહો ધિકાર છે મને ધિકાર છે આવી ધિક્કારતા પોતાની જાત પ્રત્યે થશે અને તે દી આપણા હાથની અંદર તક નહીં હોય જતી રહી હશે માટે શ્રીજી મહારાજ કહે છે ભગવાનને ભગવાનના ભક્તને રાજી કરવા છે આપણે રાજી કરી દેવા છે અને રાજી કરવા માટે વાલા ભક્તો સમાવવું પડે છે રાજી કરવા માટે ઘસાવવું પડે છે રાજી કરવા માટે પોતાના ધાર્યા છોડવા પડે છે રાજી કરવા માટે ભગવાનને ભગવાનના ભક્તોને શું જરૂર છે હું કેવી રીતે એના ઉપયોગમાં આવું એવો જે પ્રયત્ન હશે એ રાજી કરી શકશે એનું ગમતું એની આજ્ઞાઓ સી છે એ અને હું કેવી રીતે આ ભગવાનને ભગવાનના સંત ભક્તના ઉપયોગમાં આવું કેવી રીતે ઉપયોગમાં આવું એમ રાજી કરે જેને જેને રાજી પૂર્વે કર્યા છે પૂછો સામંત પટેલ શ્રીજી મહારાજે જે લોયાના ત્રીજા વચનામૃતની અંદર જેની વાત કરી બાંભણિયા ગામના હતા બાંભણિયા ગામના આહિર આહિર પટેલ સામંત બાંભણિયા ગામના હતા અને શ્રીજી મહારાજના બહુ એકાંતિક ભક્ત હતા ગઢડા શ્રીજી મહારાજના દર્શન કરવા માટે આવ્યા મહારાજે સામંત પટેલે દંડવટ કર્યા મહારાજ કે કેમ છે ભગત મજામાં હા મહારાજ મજામાં છો તમારી દયા છે મહારાજ કે અમારી દયા છે તો ભગત અમારે થોડી કંઈક જરૂર હોય તો તમે અમારી સેવા કરી શકો હા મહારાજ કેમ નહીં હું સેવા કરી શકું મહારાજ કે શું સેવા કરશો મહારાજ તમારે શું સેવાની જરૂર છે કોને મહારાજ કે અમારે થોડા રૂપિયા જોઈએ છે આપશો યાદ રાખો ભક્તો લોયાના ત્રીજા વચનાઉતમાં શ્રીજી મહારાજ જેના જેના નામ બોલ્યા છે ને એની ઉપર રાજીપો છે રાજીપો છે એ ભક્તોએ ભગવાનનું ગમતું જ કર્યું છે અને ભગવાનનું ગમતું કર્યું છે એટલે ભગવાન એની ઉપર રાજી થયા છે રાજી થયા છે ભગવાનના ભક્તનું ગમતું કરે એની ઉપર પણ ભગવાન રાજી થાય કારણ કે ભગવાનના ભક્તના હૃદયમાં જેમ દ્રોહ કરે સાધુનો તો ભગવાન દુઃખાય કારણ કે એમાં ભગવાન અખંડ રહ્યા છે તો એવા ભગવાનના સાધુના ગમતામાં જે રહે તો એ સાધુના હૃદયમાં ભગવાન રહ્યા છે તો ભગવાન રાજી થાય લોયાના ત્રીજામાં શ્રીજી મહારાજ જે ભક્તોના નામ બોલ્યા છે એ ભક્તો વાસ્તવમાં ભગવાનને રાજી કરવાવાળા હતા ભગવાનના ગમતામાં રહેવા વાળા હતા સામત પટેલને મહારાજ કહે છે ભગત થોડા રૂપિયાની જરૂર છે તો રૂપિયા આપશો એમને કહ્યું મહારાજ ચોક્કસ આપીશ પણ મહારાજ હું ઘરે લેવા જઉં તો ચાલે ચાલે ને ભગત ઘરે જઈને લઈ આવો વાંધો નથી અને સામત પટેલ ભગવાનનું ગમતું કરવા વાળો જેના ઘરની અંદર રૂપિયા જાજા નથી પડ્યા પણ એને એમ થયું કે ભગવાને મારી પાસે રૂપિયા માગ્યા છે ભગવાને માગ્યા છે તો મારે ભગવાનના રૂપિયા છે મારા નથી હું તો એનું ઇન્સ્ટ્રુમેન્ટ છું કુંદનની પરીક્ષા અગ્નિ ઉપર થાય છે એમ ભગવાનના ભક્તની પરીક્ષા જ્યારે જ્યારે સત્સંગની અંદર કોઈ આપતકાળ જેવું હોય અને ત્યારે ભગવાનના ભગતની પરીક્ષા થઈ જાય ત્યારે પરીક્ષા થાય આમ તો બધા કહેતા હોય કે અમે તમારા છીએ ને મહારાજ માટે છીએ ને મહારાજના છીએ પણ કટોકટીનો સમય હોય ત્યારે ખબર પડે કાર્યાનીમાં ઓગણીસ સંતો બીમાર પડ્યા અને શ્રીજી મહારાજે કીધું કે આ ઓગણીસ સાધુની સેવા કોણ કરશે વરતાલમાં રામનવમીનો સમયો છે રામ નવમીના સમયની અંદર જવાનો તમામને ઉત્સાહ હોય ઉત્સાહ એનો હોય કે શ્રીજી મહારાજ ત્યાં આગળ કેવા સરસ લીલાઓ કરશે શ્રીજી મહારાજ કેવી વાતો કરશે ભગવાન ભેગા રહેવાની કોને ઈચ્છા ના હોય પણ મહારાજ કે ઓગ્નિશ સાધુ બીમાર છે આની સેવામાં કોણ રહેશે અને ત્યારે સદ્ગુરુ ગુનાદિત્યાનંદ સ્વામી ઊભા થાય મહારાજ હું એમની સેવામાં રહીશ અને સ્વામી જ્યારે સેવામાં રહેવા તૈયાર થયા મહારાજ કે સ્વામી તમને સો સમયનું ફળ અહીં આપું છું સો સમય હરિજયંતિના સમયે જે વરતાલમાં એક સમયો થશે એનું જે ફળ એ સો સમયાનું ફળ તમને અહીં આપું છું તમને લાઈવ ટેલિવિઝન લાઈવ ટેલિકાસ્ટ તમે ન્યાનું અહીં જોઈ શકો એવી તમને શક્તિ પણ પ્રદાન કરું છું આ સાધુની સેવા કરો ઘણા બધા બેઠા હતા પણ સ્વામી ઊભા થયા ઓગણીસ સંતોની સેવા કરી સંતો હાજા થયા સંતોએ કીધું કે સ્વામી તમે જાઓ હજુ સમયની વાર છે થોડા દિવસ લાભ લો સ્વામી ગયા મહારાજને દંડવટ કર્યા મહારાજ ઓગણીસ વખત સ્વામીને ભેટ્યા અને વીસમી વખત સ્વામીનું ભેટ્યા કે વાહ સ્વામી વાહ આ રાજીપો કહેવાય બને એની ખબર ક્યારે પડે બધા કહેતા હોય મહારાજ અમે તમારા જ છીએ ને જે હોય કહેજો ને પણ જ્યારે આવો સમય આવે ત્યારે ખબર પડી જાય કે કોણ કેટલા પાણીમાં છે ગ્રહસ્થને જ્યારે દીકરા દેવાના આવે સાધુ થવા માટે કોઈ દીકરીઓ ભગવાન ભજવા માટે નીકળ્યો ને દેવાની થઈ હોય ધન આપવાનું થયું હોય ને પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરવાનું થયું હોય માથું મૂકવાનું થયું હોય ત્યારે ગ્રહસ્થોની પરીક્ષા થઈ જાય કે પુરુષોત્તમ નારાયણને કેટલા વાલા એ થયા છે કેટલા થવું છે એને તમને ગમતામાં કેટલું રહેવું છે ને કેટલા રહ્યા છે એની પરીક્ષા થઈ જાય જ્યારે અગ્નિ ઉપર ચડે ને ત્યારે સોનું હોય ને એક જ ધાતુ એવી છે કે જે ઘટે નહીં ઘટે નહીં અને ક્યારેય પણ એના કલર બગડે નહીં કલર જે હોય એમનો એમ જ રહે ઠરે એટલે સોનું જેમ હતું એમનું એમ જેટલું વજન એટલું ને એટલું વજન સોનામાંથી વરાળ થઈને સોનું ઉડી શકે એવું થાય નહીં એમ જ્યારે કસોટીની એરણ પર ચડાવવામાં આવે અને ત્યારે પણ એની નિષ્ઠા રતિવા વરાળ રૂપે ઉડે નહીં એને શ્રીજી મહારાજનો નિશ્ચય અને મોટા પુરુષમાં કરેલો હેત અને પક્ષ એ રતિવા પણ ઉડે નહીં ત્યારે સો ટકા કુંદન થયું કહેવાય વાલા વખતો રાતને દિવસ આપણામાં ભળી ગયેલા ભેગને કાઢો મારેન તમારે આપણી અંદર ભળી ગયેલો ચોવીસ કેરેટ ગોલ્ડ જેમ હોય એમ ચોવીસ કેરેટ નિષ્ઠા ચોવીસ કેરેટ મહારાજનો વિશ્વાસ ચોવીસ કેરેટ ભગવાન નું કરતા ચોવીસ કેરેટ મોટા પુરુષની નિષ્ઠા ચોવીસ કેરેટે મોટા પુરુષમાં નિર્દોષપણું ને સર્વજ્ઞપણાનો ભાવ ચોવીસ કેરેટ ભગવાનના સંતો અને ભક્તોને વિશે દિવ્ય ભાવ ક્યારેય પણ મનુષ્ય ભાવ નહીં ભગવાનના સંતો ભક્તોના દાસત્વ ભાવ આવો ચોવીસ કેરેટ દરેક વસ્તુને આપણે કેળવવી પડશે જ્યાં સુધી થોડો ઘણો પણ તાંબારૂપી ભાગ કોઈપણ આપણી વિકનેસ એમાં ભળેલી હશે તો એ ક્યારેક આપણને પછાડી નાખશે અથવા નહીં પછાડે ને કદાચ નભ્યા જઈશું ભગવાનને ભગવાનના મોટા પુરુષો દયાળુ એને ખબર હોય કે આ આ આ પંદર કેરેટનું જ છે કદાચ આપણને ના એ કોઈ આજ્ઞા એવી કરે પણ રાજીપો તો ન જ થાય સામંત પટેલ ઘેર ગયા અને ઘેર જઈ જમીન ગાળું બળદને ભેંસો બધું વેચીને સાડા ચાર હજાર રૂપિયા લાવીને મહારાજ પાસે મૂક્યા બધું વેચી દીધું જમીન વેચી દીધી ગાડું વેચી દીધું બળદ વેચી દીધા ઘર પણ વેચી દીધું બધું જ લાવીને મહારાજની પાસે સાડા ચાર હજાર રૂપિયા લાવીને મૂક્યા બોલો ભગવાનને ભગવાનના ભક્તનું ગમતું કરવાનું જોવો તો ખરા શ્રીજીએ પૂછ્યું ક્યાંથી લાવ્યા ત્યારે પાછા મહારાજને એવું નથી કેતા બધું વેચીને લાવ્યો આપણે તો કરીએ તોય પાછું એમ થાય કે હું મહારાજને કહું કે જેનાથી મહારાજ પાછા કોઈક પાંચને કહે તો મારું આમ દેખાય મહારાજને કે મહારાજ એ તો મારી પાસે હતા ને લાવ્યો છું એમના કીધું બધું વેચીને લાવ્યો છું મારી પાસે હતા મહારાજ એ જ લાવ્યો છું મહારાજ કે ભગત અમને શું જાણો છો મહારાજ ભગવાન તો હાચું બોલો આ લાવ્યા ક્યાંથી આટલા રૂપિયા અને ત્યારે ભગત બોલ્યા જેમ હતું એમ કીધું મહારાજ આવી રીતે લાવ્યો છું મહારાજ કે અમે બાકીના તમે લઈ જાઓ કારણ કે દાના વિના છોકરા મરી જાય બાપા તમે ગ્રહસ છો તમારે છોકરા છે તમે આ બધા રૂપિયા અહીં દઈ દો છોકરા હું ખાશે અને ત્યારે સામત પટેલ કે ના મહારાજ કૂકડાને કનબી કોઈ બી ભૂખ્યા ના મરે કૂકડા હોય ને એ વગડાની અંદર ગમે ત્યાં ચણી ખાય અને કનબી હોય ગમીને ગોતી ખાય મહારાજ કોઈ દિવસ અમારા છોકરા ભૂખ્યા નહીં મરે તમે આ રાખો આમાંથી એક પણ રૂપિયો હું નહીં લઉં ત્યારે શ્રીજી કહે તમે કરશો શું ત્યારે સામત પટેલ કે બીજે ગામ જઈશું ત્યાં ઉધારે દાણા લેશું અને બીજે વર્ષે ભરી દેશું ઉધારે દાણા લેશું મજૂરી કરશું અને મજૂરી કરીને બીજા વર્ષે પાછા દાણા ભરી દેશું એ સાંભળીને મહારાજ સામંત પટેલ પર બહુ રાજી થયા બહુ રાજી થયા બોલો એટલા બધા રાજી થયા મહારાજ કે વાહ આવા ભગત માટે તો હું પૃથ્વી પર આવું છું શ્રીજી મહારાજને શું કડિયાના પગાર ખૂટી જાય શ્રીજી મહારાજને શું રૂપિયા ખૂટી જાય શ્રીજી મહારાજને આવા રૂપિયા માટે હજાર રૂપિયા માટે આવી રીતે હાથ ફેલાવો પડે ભગવાન છે કુબેર ભંડારીઓ કરોડો બ્રહ્માંડોના કરોડો કુબેર ભંડારીઓ શ્રીજી મહારાજની દ્રષ્ટિ ફરેને હાજર થઈ જાય જેનું આપેલું જેનું આપેલું તમામ વ્યક્તિ તમામ ઈશ્વરો તમામ અવતારો જેનું આપેલું ભોગવે છે એ પુરુષોત્તમ નારાયણને કઈ આ લોકના હજાર રૂપિયાની ખોટ હોતી હશે હજાર રૂપિયાની ખોટ નથી પણ પુરુષોત્તમ નારાયણ આપણને બતાવવા માગે છે કે સત્સંગ કેવો હોય ભગવાનને રાજી કરવા હોય ને ભગવાનનું ગમતું કરવું હોય તો કેવી ટેક પૂર્વેના ભક્તોએ રાખી કેવી ટેક રાખી આત્માનંદ સ્વામી બીમાર પડ્યા વાગડમાં ને આત્માનંદ સ્વામી નહીં લોહી ખંડ પેટ બેસનું સ્વામીને ઝાડા થઈ જાય પડે એ સેવા કરવા શિવલાલ શેઠ રોકાઈ ગયા રોકાયા ને સ્વામીએ માગવાનું કીધું એક જ માગ્યું રાજીપો રાજીપો તોય સ્વામીએ કીધું ત્યારે ધામમાં જવાનું માગી લીધું ધામમાં જવાનું માગી લીધું પણ રાજીપા સિવાય કાંઈ ના માગ્યું માટે વાલા ભક્તો શ્રીજી મહારાજ અહીં કહે છે ભગવાનના ભક્તનો જે પક્ષ છે એ એ એ એવો જે ભગવાનનો ભક્ત છે એ ભગવાનના ગમતામાં જ વર્તવા મહેનત કરે છે ભગવાનને ભગવાનના ભક્તને રાજી કરવા મહેનત કરે છે હું તમે શ્રીજી મહારાજની આ વાતથી આપણે બે નક્કી કરીએ આપણે બધાએ નક્કી કરીએ કે આપણે મહારાજના ગમતા પ્રમાણે આપણા જીવનની ક્ષણોને ઘડવી છે ભગવાનના ગમતા પ્રમાણે વર્તવું એ લોઢાના ચણા છે એને ઘડતર આપવું પડે છે જેવી રીતે ઘડો છે ચાકડા ઉપર ઘડાઈ છે એવી રીતે આ સત્સંગરૂપી ચાકડા ઉપર આપણને ગુરુજી જેવા મોટા પુરુષરૂપી કુંભાર આપણને ઘડે છે એના ટપલા ખાવા પડશે ઘડાવવું પડશે અને પછી તાપમાં તપવું પડશે અને પછી નિભાડામાં પાકીને જ્યારે બરાબર પાકા આપણે થાશું અને તે દિવસે એની અંદર શ્રીજી મહારાજની મૂર્તિરૂપી પાની રહેશે પાણી રહેશે અને પછી આપણને કોઈ ભગવાનનો ભક્ત જોશે એ ભગવાનના અક્ષરધામના મુક્તો આપણને મળશે બધાને આનંદ 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 થશે કાં ભરપૂર મહારાજથી ભરેલો છે આપણને પણ સંતોષ થાશે કે વાહ મારા પાત્રમાં શ્રીજી મહારાજ સંપૂર્ણ ભરેલા છે આવા આપણે થાવું છે મૃત્યુ પહેલાં થાવું છે આપણી પાસે આપણું શરીર આ ચાલે છે આ શરીર રૂપી માધ્યમ દ્વારા આપણે એવું થાવું જ છે એવું કરવું જ છે એવો નિર્ધાર આપણે કરીએ મહારાજ અને ગુરુજી જેવા મોટા પુરુષ આપણને બળ આપે કે જેનાથી આપણે એનું ગમતું કરી શકીએ એમને રાજી કરી શકીએ એવી એમના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ સાથે આગળ આવે સુખ મુનિ પ્રશ્ન પૂછશે કે મહારાજ તમે જેમ કીધું કે સાધુનો દ્રોહ કરે તો ભગવાન સૌથી મોટું પાપ છે ભગવાન દુખાય છે તો હવે એવા સાધુ ઓળખવા તો પડશે ને કે જે સાધુનો દ્રોહ કરે ભગવાનનો દ્રોહ થઈ જાય જે સાધુની સેવા કરે ભગવાનની સેવા થાય એવા સાધુ મહારાજ કૃપા કરીને ઓળખાવો એવું કંઈક સ્વામી પૂછશે જેને આપણે ફરી વખતની આપણી સભામાં સાંભળશું અત્યારની કથાને પૂર્ણ કરીએ છીએ બોલો હરિકૃષ્ણ મહારાજની જે શ્રીપતિમ ધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે હરિકૃષ્ણ મહારાજની જ